Good morning. Dhoran 7 Gujarati Madhyam Vishay Ganit. Ganit ni andar biju prakaran che apurang ane dashans sankhya. Eno aaje apne lecture bijo એટલે કે video lecture નો ભાગ બીજો જોવાનો રહેશે. બાળકો ગયા lecture ની અંદર તમે શું શું શીખી ગયા તેનું પુનરાવર્તન કરી લઈએ. તો ગયા video lecture ની અંદર તમે પહેલા શીખ્યા કે અપૂર્ણાંક એટલે શું. તો આપણે જોયું કે અંશ અને છેદ આ બે વસ્તુઓથી બનતી સંખ્યા એટલે કે બે અંકોથી બનતી જે સંખ્યા જે સ્વરૂપમાં તમને મળે એને શું કહેવાય છે અપૂર્ણાંક કહેવાય છે. ત્યારબાદ તમે અપૂર્ણાંકના ત્રણ પ્રકાર જોયા શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો બાળકો આપણને ખબર જ છે કે જે અપૂર્ણાંકમાં અંશ નાનો અને છેદ મોટો હોય અંશ નાનો છેદ મોટો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો. મિશ્ર અપૂર્ણાંકની આપણે વાત કરીએ તો એક પૂર્ણાંક સંખ્યા વત્તા બીજી સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંક. આ રીતના ફોર્મેશનથી આ રીતના સૂત્રથી આપણને મિશ્ર અપૂર્ણાંક મળતા. ત્યાર પછી તમે શીખી ગયા છો કે મિશ્ર અપૂર્ણાંક જે તમને આપેલા હોય તો મિશ્ર અપૂર્ણાંકમાંથી તમે એને અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકો એ પણ શીખી ગયા કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય. આ બધું તમારું પુનરાવર્તન હતું જે તમે ધોરણ 6માં અંદાજે તો શીખી જ ગયા હશો. જો ના શીખ્યા હોય તો આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકી તો આપણે બધાને કરતા આવડતા જ હોય છે. તો હવે આપણે શું કરીશું અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય એના વિશે આજે માહિતી મેળવવાની રહેશે. તો શરૂ કરીએ. અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. સૌ પહેલા ટોપિક લઈએ અપૂર્ણાંકના સરવાળા. અહીંયા પણ
પણ મતલબ થશે કે છેદમાં શું આવેલું છે 1 તો હવે જ્યારે સમછેદી અપૂર્ણાંક આપેલા હોય એટલે કે બંનેના છેદ કેવા હોય સરખા સમછેદી એટલે બંનેના છેદ કેવા હોય સરખા તો આવા અપૂર્ણાંકનો સીધો સીધો સરવાળો થઈ શકે 5 2 1 તો 5 ને 2 7 ના છેદમાં 1 હવે બધાને નિયમ ખબર જ છે કે છેદમાં 1 તમે લખો કે ના લખો કોઈ પણ જાતનો ફેરફાર અપૂર્ણાંકમાં પડતો નથી અપૂર્ણાંકની વાત કરીએ તો છેદમાં 1 હોય કે ના હોય કોઈ પણ જાતનો ફેરફાર અપૂર્ણાંકમાં પડે નહીં તો હવે આપણે અપૂર્ણાંકના સરવાળા શીખતા પહેલા સમછેદી અપૂર્ણાંકના સરવાળાઓ શીખી લઈએ જેથી આપણને અલગ અલગ છેદવાળા અપૂર્ણાંકના સરવાળા કેવી રીતે થાય એનો ખ્યાલ આવી જાય સમછેદી અપૂર્ણાંકના સરવાળા સમછેદી અપૂર્ણાંકની રકમ જોઈએ દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે 2 ના છેદમાં 6 વત્તા 8 ના છેદમાં 6 આ એક સમછેદી અપૂર્ણાંક છે તો હવે આપણે જોઈએ કે બંનેના છેદમાં શું આવેલું છે 6 તો આપણે 1 છેદ સામાન્ય લખી નાખ્યો કે 2 ના છેદમાં પણ 6 છે અને 8 ના છેદમાં પણ 6 છે તો બે સંખ્યાના છેદમાં 6 સામાન્ય અંશમાં આવશે 2 વત્તા 8 8 ને 2 શું થાય 10 છેદમાં 6 એમાં હવે બાળકો આ અપૂર્ણાંકને આપણે નાના સ્વરૂપમાં ફેરવવું હોય તો 5 2 10 3 2 6 2 ઉડી જશે જવાબ તમને શું મળશે 5 ના છેદમાં 3 તો આ થઈ ગયો તમારો સમછેદી અપૂર્ણાંકનો સરવાળો એમાં બંનેના છેદમાં શું આવેલા છે 6 આવેલા છે ફરીથી સમજીએ સમછેદી અપૂર્ણાંક એટલે 2 ના છેદ કેવા હોય સરખા હોય તો જ્યારે સરવાળો કરો તો બંને છેદને એક સામાન્ય રીતે લખી લેવાના રહેશે એટલે બંનેના છેદમાં 6 અંશમાં કઈ કઈ સંખ્યા છે 2 અને 8 તો 2 વત્તા 8 8 ને 2 શું થઈ ગયા 10 અને 10 ના છેદમાં 6 હવે આ અપૂર્ણાંકને આપણે સંક્ષિપ્ત રૂપ એટલે કે નાના સ્વરૂપમાં ફેરવવું હોય તો છેદ ઉડાડવા પડે છેદ ઉડાડીએ તો 5 × 2 5 × 2 10 છેદમાં 6 ના ભાગ પાડીએ 3 × 2 3 × 2 6 ઉપરના અને નીચેના 2 ઉડી જશે તો જવાબ આપણને મળશે 5 ના છેદમાં 3 આવી જ રીતે સમછેદી અપૂર્ણાંકના સરવાળા તમે ઘરે પણ જાતે કરી શકો છો રકમ હું તમને બોર્ડ પર લખીને આપું છું જે તમે વિડિયો લેક્ચરમાં જ લખી લેશો તમારે હોમવર્કની અંદર આવા સમછેદી અપૂર્ણાંકના સરવાળા કરવાના રહેશે હોમવર્ક સમછેદી અપૂર્ણાંકના સરવાળા કરો તમારે હોમવર્કની અંદર ગણવાની રહેશે સમછેદી અપૂર્ણાંકના સરવાળા કરો
તો હવે આપણે સમછેદી અપૂર્ણાંકના સરવાળા શીખી ગયા બાદ હવે જે અપૂર્ણાંકોના છેદ અલગ અલગ હોય તેના સરવાળા કેવી રીતે કરી શકાય એ શીખ્યું। આપણને હું
છેદમાં 5 અને 2 ના છેદમાં 3 નો સરવાળો. તો બોર્ડ ઉપર જોશો છેદ બંને કેવા છે, અલગ અલગ છે. 1 ના છેદમાં 5 છે અને 1 ના છેદમાં 3 છે. તો આપણે સમછેદી અપૂર્ણાંક બનાવવો હોય તો શું લેવો પડે, લસાઅ લેવો પડે. સમછેદી અપૂર્ણાંક બનાવવો હોય તો શું લેવો પડે, લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસાઅ લેવો પડે. 3 અને 5, 3 નો ભાગ કેટલા થી ચાલશે, 3 થી ચાલશે. 3 એકા 3, 3 5 નો ભાગ 3 વડે ચાલે નહીં, એટલે 5 ના 5 એમ ન. 5 નો ભાગ કેટલા થી ચાલે, 5 થી ચાલે, માટે 5 એકા 5, ઉપરથી અહીંયા 1, બંને જગ્યાએ 1 1 આવી જાય એટલે આપણું આ કામ અહીંયા પૂર્ણ થઈ ગયું. લસાઅ જોઈએ, 3 ગુણ્યા 5, 5 તેરીને 15, એટલે હવે આપણે બંને સંખ્યાના છેદમાં શું લઈ આવવાનું રહેશે, 15 લઈ આવવાનું રહેશે. બંને સંખ્યાના છેદમાં શું લઈ આવવાનું રહેશે, 15 લઈ આવવાનું રહેશે. તો શરૂ કરીએ, 4 ના છેદમાં 5, તો 5 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે, 3 વડે. તો ઉપર અને નીચે 3 થી ગુણીએ, 5 તેરી 15, 4 તેરી 12. બીજી સંખ્યા કઈ છે, 2 ના છેદમાં 3, તો 3 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે, 5 વડે. તો નીચે પણ 5 થી ગુણીએ, ઉપર પણ 5 થી ગુણીએ, 5 તેરી 15 અને 5 2 10. હવે તમે બોર્ડ ઉપર જોશો તો બંનેના છેદ તમને કેવા દેખાય છે, સરખા. માટે આપણે સીધો સરવાળો મૂકી શકીએ કે 12 વત્તા 10 છેદમાં 15. 10 ને 12 કેટલા થાય, 22 ના છેદમાં 15. તો આ શું થઈ ગયો, તમારો જવાબ થઈ ગયો. આવી રીતે આપણે જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય એના માટે શું કરીએ, પહેલા અપૂર્ણાંકને સમછેદી બનાવીએ એટલે કે લસાઅ લઈએ. લસાઅ લઈ જાય પછી જે જવાબ આવે એ આપણો છેદ આવવો જોઈએ. માટે છેદ સરખા કરીએ, છેદ સરખા થઈ જાય પછી શું કરીએ છીએ, આપણે અપૂર્ણાંકનો સરવાળો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અપૂર્ણાંકના સરવાળાઓ થતા હોય છે. હવે બાળકો, તમને એવું થાય કે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા કઈ રીતે થઈ શકે તો એ પણ જોઈ લઈએ આજ ટોપિકની અંદર. મિશ્ર અપૂર્ણાંકના સરવાળા, ઉપરની સંખ્યા ઉમેરો એટલે
સંખ્યાનો ગુણાકાર જોકે જોકે 16 16 માં ઉપરની સંખ્યા ઉમેરો 16 ને 1 17 ના છેદમાં 4 ફરીથી આ બંનેનો ગુણાકાર જોકે જોકે 16 16 માં ઉપરની એક સંખ્યા ઉમેરો 16 ને 1 17 ના છેદમાં 4 તો હવે આપણી પાસે ફરીથી છેદ કેવા આવી ગયા છે અલગ અલગ માટે શું લેવો પડશે લસાઅ લેવો પડે 2 અને 4 પેલો ભાગ 2 થી ચાલી શકે 2 એકા 2 2 2 4 ફરીથી 2 થી ભાગ ચાલે 2 એકા 2 તો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4 એટલે છેદમાં શું લાવવા આવશું હવે આપણે 4 બંને સંખ્યાના છેદમાં શું લઈ આવવાનું 4 હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો જ્યારે કરવાનો થાય ત્યારે મિશ્ર અપૂર્ણાંકમાંથી જે સંખ્યા આપણે અપૂર્ણાંકમાં ફેરવી લીધી હોય એનો જ સરવાળો કરવાનો રહે તો 7/2 2 ને કેટલા વડે ગુણો તો 4 થાય 2 વડે તો નીચે જ્યારે 2 વડે ગુણો તો ઉપર પણ 2 વડે ગુણવા પડે તો 2 2 4 7 2 14 17/4 માટે અહીંયા તો છેદમાં 4 છે એટલે 1 વડે ગુણો અથવા તો ના ગુણો કોઈ પણ ફેરફાર પડતો નથી માટે 17/4 હવે બંનેના છેદ કેવા થઈ ગયા છે સરખા હવે બંનેના છેદ કેવા થઈ ગયા છે સરખા તો આપણે શું કરવાનું છે હવે બંનેનો સરવાળો એટલે 14 વત્તા 17 બંનેના છેદમાં 4 બરાબર હવે 14 વત્તા 17 કરો 7 માં 4 ઉમેરો તો શું આવશે 11 નો 1 વધી 1 31 ના છેદમાં 4 આ શું થઈ ગયો તમારો જવાબ તો બાળકો મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો કેવી રીતે થાય એ પણ તમે ઉદાહરણના દાખલાથી શીખી ગયા છો હવે જેમ મેં તમને સમછેદી અપૂર્ણાંકના ઉદાહરણ આપેલા એમ હું તમને અલગ અલગ છેદમાં અપૂર્ણાંક હોય એવા ઉદાહરણ આપીશ જે દાખલા તમારે લસાઅ લઈને કરવાના રહેશે અને એકાદાથી બે ઉદાહરણ તમને મિશ્ર અપૂર્ણાંકના સરવાળાના પણ હું આપીશ તો આ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહે તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપરથી તમે લખી લેશો આ તમારું આજનું મીઠું હોમવર્ક તો આજના હોમવર્કની અંદર તમારે કુલ 10 દાખલાઓ કરવાના રહેશે આગળના જે 5 દાખલા વચ્ચેના વિડીયો લેક્ચરની અંદર મેં તમને આપેલા એ દાખલા અને અત્યારે બોર્ડ પર લખેલા છે એ દાખલા તો બાળકો બોર્ડ ઉપરથી રકમ લખી લેશો તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે અપૂર્ણાંકના અને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા કેવી રીતે થાય એ શીખ્યા આ વિડીયો લેક્ચરની અંદર આપણે ફક્ત ને ફક્ત અપૂર્ણાંકના સરવાળા જ શીખવાના રહેશે બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બધું હવે આપણે
જેમ જેમ આગળ વિડિયો લેક્ચર જોશું એમ એમ શીખવાનું રહેશે. જો વિદ્યાર્થીઓને કંઈ પણ જાતની મુશ્કેલી હોય તો ભાવના મેડમનો સંપર્ક કરવાથી તમારી મુશ્કેલીઓ ત્યાં જ એ સરળ બનાવી દેશે. થેન્ક યુ.